નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું પાયલ બામભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા રણજીતસિંહ વાઘેલા સાથે. વિઠ્ઠલભાઈ જગનદાસ પટેલ અને જાયન્ટ્સ મહેસાણા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું. પરસોત્તમભાઈ વી પટેલ દાણુદડાની 4th વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ યોજાયું. બ્લડ ડોનેટ કરનારને 10 ગ્રામ ચાંદીના મુદ્રાની ભેટ આપવામાં આવી હતી. લોકો લાઇનમાં ઉભા રહી મોટી સંખ્યામાં આશરે 900 ઉપર બ્લડ બોટલો ડોનેશન 12 વાગ્યા સુધીમાં થઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ મહેસાણા. હું ડૉક્ટર અનિલભાઈ પટેલ ગ્લોબલ હોસ્પિટલ મહેસાણા ખાતે છેલ્લા 30 વર્ષથી એઝ એ સર્જન તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે પરસોત્તમ દાદાના પરિવાર તરફથી એમની 4th પુણ્યતિથિ નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અને એમના પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો ટાર્ગેટ પ્રમાણે અત્યારે સુધીમાં 11 વાગ્યા સવા 11 સુધીમાં 800 બોટલનું આજે કલેક્શન થઈ ચૂક્યું છે. એ બતાવે છે કે આજે લોકોમાં કેટલી રક્તદાન માટેની જાગૃતિ આજે ડેવલપ થઈ છે. સવિશેષ મહિલાઓમાં પણ આજે તમે જુઓ તો પહેલાં ગેરસમજ એવી હતી કે મહિલાઓ આજે બ્લડ ડોનેશન આપતા ગભરાતા કે ના આપી શકાય, પણ એ ગેરસમજ પણ હવે છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓમાં પણ દૂર થઈ છે. એટલે આજે પણ ઘણા બધી મહિલાઓ આજે બ્લડ ડોનર તરીકે આવેલા છે અને એમણે પોતાનું અહીંયા રક્તદાન કર્યું છે. રક્તદાન એ મહાદાન એટલા માટે કહી શકાય કે એક રક્તદાનની બેગમાંથી આપણે જુદા જુદા 5 તત્વો, રક્તકણો, શ્વેતકણો, પીસીવી જેવા ઘટકો જુદા પાડી અને 5-1 જિંદગી આપણે બચાવી શકતા હોઈએ છીએ. અને સવિશેષ જ્યારે પણ આપણા સ્વજનને લોહીની જરૂર પડે અને એમાં કોઈના રક્તદાન થકી આપણા સ્વજનને આજે બચાવી શકીએ ત્યારે ખબર પડે કે રક્તદાન કેટલું મહાદાન છે. સવિશેષ આજે જે રીતે અહીંયા બધાએ રક્તદાન કર્યું એ બદલ આજે હું બધાને અભિનંદન આપું છું. આજના કાર્યક્રમમાં જે બી આજે મારા પિતાશ્રીની 4th વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, તો એ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જાયન્ટ્સ ગ્રુપના સહયોગથી કરેલું છે. અને એમાં જે બી રક્તદાતાઓ આજે રક્ત આપ્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય જાયન્ટ્સના મેમ્બરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે બી લોકો જોડાયેલા છે આ સેવાના કાર્યમાં બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલું બ્લડ ડોનેશન થયું છે અત્યાર સુધી? 1000 બોટલનો અમારો ટાર્ગેટ હતો, આજે 750 બોટલ થઈ ગઈ છે. કદાચ 1000 હજુ 2 કલાક બાકી છે, તો 1100 બોટલ જેવું લક્ષ્યાંક છે. બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનો મુખ્ય હેતુ શું? થેલેસેમિયાના જે દર્દીઓ છે એમાં બ્લડની જરૂર પડતી હોય છે અને એ સિવાય એક્સિડન્ટ થતો હોય તો લોકોને બ્લડની જરૂર પડતી હોય, તો એવા ટાઈમે બ્લડ બેંકનો બ્લડની અછત હોય છે, તો એ અછતને પૂરી કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું.